नगर प्राथमिक शिक्षण समिति ने बजेट अंगे मिली बैठक वर्ष 2023-24 माटे 197.25 करोड़ रजू करायु। बजेट शिक्षण समिति 75 लाख नो वधारो करी 198.50 करोड़ बजेट सर्वानुमते कर्यु मंजूर। गत वर्षे 180 करोड़ बजेट। कॉर्पोरेशन संचालित नगर प्राथमिक शिक्षण समिति में शालाओं ने अने विद्यार्थियों ने संख्या वधता वर्ष 2023-24 माटे तैयार थयेल 197.25 करोड़ बजेट सामे शिक्षण समिति 198.50 करोड़ बजेट सर्वानुमते मंजूर कर्यु हतु। ज्यारे बाळमेळा माटे 40 लाख अलायदू बजेट तैयार करवामां आव्यु हतु। वडोदरा कॉर्पोरेशन संचालित नगर प्राथमिक शिक्षण समितिनुं वर्ष 2023-24 माटे शासन अधिकारीए 197.25 करोड़ बजेट रजू कर्युं हतुं। जे बजेट अंगे समितिने बजेटनी सामान्य सभामां समितिना अध्यक्ष उपाध्यक्ष अने सभ्योए जरूरी मंथन कर्युं हतुं। समिति संचालित 120 થી વધુ શાળામાં વિદ્યાર્થીઓની સંખ્યા પણ વધી છે, જ્યારે બીજે તરફ શિક્ષકોનું મહેકમ પણ વધતા શિક્ષણ સમિતિ દ્વારા 198.50 કરોડનું બજેટ મંજૂર કરવામાં આવ્યું હતું। જે બજેટમાં સરકાર દ્વારા 7મા પગાર પંચના શિક્ષકોને વિવિધ ભથ્થાના લાભોનું પણ ચૂકવણું કરવાનું હોય તમામ બાબતોને ધ્યાનમાં રાખી બજેટનું કદ વધારવામાં આવ્યું હતું। તો બીજી તરફ પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ સમિતિના બાળકો સંચાલિત 50મો બાળમેળો આગામી જાન્યુઆરી માસની 26 તારીખથી 4 દિવસ માટે આયોજિત કરવામાં આવનાર હોય પ્રતિવર્ષ જે બજેટ ફાળવવામાં આવતું હતું તેમાં પણ વધારો કરી 40 લાખના બજેટમાં સંપૂર્ણ બાળ મેળાનું આયોજન પૂર્ણ કરાશે। આ વર્ષે બાળમેળામાં દર વર્ષે 35 જેટલા સ્ટોલ કાર્યરત હોય છે, તેના સ્થાને 50 સ્ટોલ બનાવવામાં આવશે અને બાળકો માટે સૌથી નજરાણા સમાન લેઝર શોનું પણ આયોજન કરવામાં આવ્યું છે। વહીવટી તંત્ર દ્વારા 197.25 કરોડ રૂપિયાનું બજેટ કમિટી સમક્ષ મૂકવામાં આવ્યું હતું। એમાં 75 લાખનો વધારો કરી અને કમિટી દ્વારા જે કોર્પોરેશનનો પ્રસ્તાવિત બજેટ મોકલવાનું છે એ 198.50 કરોડનું બજેટ તૈયાર કરવામાં આવેલું છે। ખાસ કરીને વાત કરીએ જે બજેટની અંદર સમાવેશ કરે છે એમાં શિક્ષકોના કેટલો ફાયદો થશે, કેટલો નવી નીતિ પ્રમાણે કેટલો વધારો કરવામાં આવ્યો છે? રાજ્ય સરકાર દ્વારા શિક્ષકો માટે 7મું પગાર પંચ જાહેર કરવામાં આવેલું છે, એટલે આ જે વધારો થયેલો છે એનો મોટા ભાગનો જે ફાળો છે શિક્ષકોના વધારા, એમના જે ભથ્થા અને બીજા બધા મહેકમ વધેલું છે એમાં થવાનું છે। હું સમિતિ કક્ષાની વાત કરું તો જે અમારા વિદ્યાર્થીઓની સંખ્યા વધી છે એને અનુસંધાનમાં ખૂબ જ કરકસરપૂર્વક આ બજેટ તૈયાર કરવામાં આવેલું છે અને ગત વર્ષ કરતાં ફક્ત 75 લાખ રૂપિયાનો વધારો કોર્પોરેશન પાસે માંગવામાં આવેલ છે। ચેરમેન સાહેબ, ખાસ કરીને બાળમેળાનો પણ આગામી દિવસોમાં આયોજન છે, કેટલા દિવસનો બાળમેળો યોજાશે અને કેટલો ખર્ચ કરવામાં આવશે એની પાછળ, એનો પણ? બાળમેળાનું જે પ્રસ્તાવિત બજેટ છે 40 લાખ રૂપિયાનું છે અને આ વર્ષે આ 50મો બાળમેળો છે એટલે જ ખૂબ જ નાવીન્યપૂર્વક અને ધૂમધામથી આ બાળમેળો ઉજવવાના છે અમે લોકો, અને એનો નિર્ણય કમિટી દ્વારા લેવામાં આવેલો છે। આની જે ડેટ અમે નક્કી કરી છે 26 તારીખ 26 જાન્યુઆરીથી આ બાળમેળો શરૂ થશે, 27, 28 અને 29 એમ ટોટલ 4 દિવસ આ બાળમેળો ચાલવાનો છે। ખાસ કરીને ચેરમેન શ્રી, બાળમેળામાં સ્ટોલની સંખ્યાને પણ નિયત કરવામાં આવી, આ વખતે વધારવામાં આવી, શું કહેશો? 50મો આ બાળમેળો છે એટલે દર વખતે લગભગ 32 થી 33 શૈક્ષણિક સ્ટોલ છે કે ખાણીપીના સ્ટોલ છે કે સાંસ્કૃતિક કાર્યક્રમ છે એ 32-33ની આજુબાજુ રહેતા હતા, પણ આ 50મો બાળમેળો છે તો અમારો પ્રયત્ન રહેશે કે 50 શૈક્ષણિક સ્ટોલ રહે, 50 સાંસ્કૃતિક કાર્યક્રમ થાય અને 50 જેટલા ખાણીપીણીના સ્ટોલ થાય એ માટે સમિતિ પ્રયત્નશીલ છે। નજરાણું શું રહેશે બાળકો માટે આ વખતે, એવું કંઈ નક્કી કરવામાં આવ્યું છે? વિચારાધીન છે, પણ 2-3 વસ્તુ અમે લોકોએ વિચારી છે કે આ વખતે ખાસ તો બાળકો માટે લેઝર શોનું આયોજન કરવામાં આવેલું છે, તે એની સાથે સાયન્સના અલગ પ્રોજેક્ટ્સનો એક આખી થીમ ઊભી કરવામાં આવેલી છે, એવા અનેક જાતના
નજરાણા આ વખતે આ બાળ મેળામાં ઉમેરાવાના છે.